आजवा स्थित आतापी वंडरलैंड का शुभारंभ मुख्यमंत्री विजय रूपाणी के हाथों से किया गया था। आजवा सरोवर के पास गुजरात प्रवास निगम और वडोदरा महानगर पालिका ने पीपी के तहत 150 करोड़ की लागत से आतापी वंडरलैंड थीम पार्क बनाया है, जिसमें वाटर शो, करीबन 40 से अधिक राइड्स, मल्टीमीडिया शो के साथ साथ ढेरों आकर्षण इस थीम पार्क में देखे जा सकते हैं। आज एक ऐतिहासिक दिवस है वडोदरा शहर माटे, वडोदरा जनता माटे। आटापी म्यूजियम एम्यूजमेंट पार्क वडोदरा नी अंदर आजवा डेम नी साइट उपर अने देश में मारा ख्याल प्रमाण में वन ऑफ द बेस्ट एटले सारा में सारू आवु एम्यूजमेंट पार्क कही शकाय एवु नजराणू वडोदरा शहर ने मळ्युं छे। આનંદની વાત એ છે અને ખાસ કરીને મારા માટે બી આનંદની વાત છે કે જ્યારે હું અકોટાના મત વિસ્તારના ધારાસભ્યશ્રી હતો અને ટુરિઝમ મંત્રી હતો ત્યારે આ એક વિચાર આવ્યો હતો અને આ વિચાર અમલીકરણમાં મૂક્યો કે બરોડાને જનતા માટે કંઈક એક ટુરિઝમ સ્પોટ તરીકે કરવામાં આવે અને ખૂબ સારું આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત અને દેશનું વન ઓફ ધ બેસ્ટ ટુરિઝમ ડેસ્ટિનેશન એમ્યુઝમેન્ટ પાર્ક આજે અહીંયા ઓપન થઈ રહ્યું છે। કલ ઇસ થીમ પાર્ક કા આરંભ ગુજરાત રાજ્ય કે મુખ્યમંત્રી વિજય રૂપાણી કે હાથો સે કિયા ગયા થા। ઇસ વક્ત મંત્રી સૌરભ પટેલ, ગણપત વસાવા, સાંસદ રંજન ભટ્ટ, મેયર જિગીસા બેન શેઠ કે સાથ સંજય શાહ, બિંદ્યા શાહ ઉપસ્થિત રહે થે। ડિસેમ્બર નાતાલ ક્રિસમસનો પણ દિવસ છે, અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ છે અને જોગાનુજોગ ગુજરાતની જનતાએ 23 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકીને, જે ભરોસો મૂકીને, અમને જે પ્રેમ અને લાગણીથી જનતાની સેવા કરવા માટે સતત મોકો આપતા આવ્યા છે, એને એટલે કે અમારી નવી સરકાર, મને અમારી સરકારને 2.5 વર્ષ થયા, પરંતુ 17ની ચૂંટણી પૈતા પછી નવી સરકારને આજે 1 વર્ષ પૂરું થયું છે અને ત્યારે આવા સુંદર મજાના દિવસે આ દિવસને પણ સુશાસન દિવસ તરીકે 25 ડિસેમ્બરને ઉજવવામાં આવે છે, ગુડ ગવર્નન્સ ડે। દેશ આઝાદ થયા પછી સ્વરાજ્ય તો પ્રાપ્ત થયું, પરંતુ આ સ્વરાજ્યને પ્રાપ્ત કરવા માટે અનેક લોકોએ પોતાની જાનની બલિદાન આપ્યા, આહુતિ આપી, અનેક લોકોએ કારાવાસ વેઠા। એક સ્વપ્ન હતું કે ભારત આઝાદ થાય અને આ સુરાજ્યનો ઉદય થયો। નરેન્દ્રભાઈ અહીંયા મુખ્યમંત્રી બન્યા અને હવે દેશના વડાપ્રધાન બન્યા છે। વિકાસની રાજનીતિ અને સુરાજ્યને પ્રસ્થાપિત કરવા માટે એકદમ પરિશ્રમ કરીને આ દેશમાં સુરાજ્યની સ્થાપના થાય। દેશનો પ્રત્યેક માનવી માને કે આ સરકાર મારી
સારી સરકાર છે।